સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર આગામી 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આજે લોકસભામાં 4 સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રી પરિષદમાં સામેલ નવા મંત્રીઓનો ગૃહનો પરિચય કરાવશે. આ અગાઉ સંસદ ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે સાંસદો તરફથી બહુમૂલ્ય સૂચનો પ્રાપ્ત થયા છે અને બંને ગૃહોમાં સાર્થક ચર્ચા થવી જોઈએ. તેમણે વિશ્વાસ અપાવ્યો કે સૂચનોને સામૂહિક રૂપથી લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સત્રમાં કુલ 23 બિલ અંગે કામ કરવામાં આવશે. સરકાર 29 વિધેયક રજૂ કરશે, જેમાંથી 6 વિધેયક વટહુકમ તરીકે લાવવામાં આવશે, જ્યારે 2 વિધેયક આર્થિક સ્થિતિ અંગે રજૂ કરાશે, જેમાં કુલ 19 બેઠકો યોજવામાં આવશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ સર્વદળીય બેઠકનું આયોજન કર્યું હતું. બેઠક બાદ તેમણે જણાવ્યું હતું, ગત સત્રમાં સદનની ઉત્પાદકતા 122% રહી હતી અને આ સત્રમાં પણ બધા મુદ્દે સાર્થક ચર્ચા થશે. लगभग 33 पार्टीज का 40 से ज्यादा नेता इसमें चर्चा में भाग लिया है और किस विषय पे चर्चा होना चाहिए उसका भी सजेशन उन लोगों ने दिया है और माननीय प्रधानमंत्री जी अंत में ये बैठक में भाग लिए थे. माननीय प्रधानमंत्री जी ने बैठक संबोधित करते हुए माननीय प्रधानमंत्री जी ने कहा, जनप्रतिनिधियों का विशेषतः अपोजिशन का जो प्रतिनिधि है उनका सजेशन बहुत वैल्यूएबल रहता है. सभी जनप्रतिनिधियों का सजेशन वैल्यूएबल रहता है क्योंकि जमीन से आते हैं, इसलिए वो सजेशंस के कारण, वो सुझाव के कारण डिबेट बहुत रिच होता है. इसलिए प्रधानमंत्री जी ने चाहा स्वस्थ और सार्थक चर्चा होना चाहिए.